મળ્યો અવાજ. નોબત હવે યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજ 15 જુલાઈ સોમવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું સત્યેન ટોલિયા. જોઈએ આજના મુખ્ય સમાચાર. ગુજરાતના ગવર્નર ઓપી કોહલીનો કાર્યકાળ પૂર્ણ થયો છે. તેમના સ્થાને દેવવ્રત આચાર્યની નિમણૂક કરવામાં આવી છે. તેઓ 2015થી હિમાચલ પ્રદેશના ગવર્નર પદે સેવારત હતા. ઉલ્લેખનીય છે કે તેઓ બેટી બચાવો બેટી પઢાવો આંદોલનના પ્રણેતા છે. તાજેતરમાં તેમણે ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. ગઈકાલે અમદાવાદના કાંકરિયા તળાવમાં રાઇડ્સ તૂટતા 3 લોકોના મૃત્યુ થયા હતા. આ દુર્ઘટના પછી રાજ્યભરમાં આવી રાઇડ અંગે સુરક્ષાના સવાલો ઉઠવા પામ્યા છે. જામનગરના મેયર હસમુખ જેઠવાએ પણ આ મુદ્દે સંબંધિત વિભાગને સૂચના આપી છે. જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર દ્વારા આ મુદ્દે સક્રિય કોઈપણ જાતના પગલાં લેવાયા નથી. જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ઢીલી નીતિ અંગે લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે. ખંભાળિયા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો સતત ઠપ રહે છે. વીજ કાપ, વાયર તૂટવા સહિતની ઘટનાઓથી 24 કલાકમાંથી 23 કલાક વીજળી ગુલ રહે છે. કેશોદ, વિંજલ પર, ભાતેલ, વડતરા વગેરે ગામોમાં અંધાર પણ છવાયો છે. માત્ર 1 કલાક વીજળીના કારણે ખેડૂતો સિંચાઈ માટે બોરના પાણીનો ઉપયોગ કરી શકતા નથી. વીજ તંત્રની નિષ્ફળતા સામે ખેડૂતોમાં ભારે આક્રોશ ફેલાયો છે. જામનગર પોલીસ દ્વારા 13 અને 14 જુલાઈએ વિવિધ સ્થળોએ રેડ કરવામાં આવી હતી. બેડ ટોલનાકા પાસે મયુરસિંહ નારસંગજી રાઠોડ નામનો શખ્સ અંગ્રેજી દારૂની 55 બોટલ સાથે ઝડપાયો હતો. આરોપી પાસેથી કુલ 5,23,000નો મુદ્દામાલ કબજે કરાયો હતો. શહેર તથા જિલ્લાભરમાં વિવિધ 8 સ્થળેથી કુલ 86 બોટલ દારૂ મળી આવ્યો હતો. આ કાર્યવાહી અંતર્ગત કુલ 21 શખ્સોની અટકાયત કરવામાં આવી છે. 4 શખ્સો ફરાર જાહેર થયા છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરીથી મળશું. જય હિન્દ, જય હાલાર.